फ्रेंड्स लास्ट लेक्चर में धोरण 11 साइंस में आपने इलेक्ट्रॉन रचना दर्शावानी रीत सीख्या एना एक थी बे उदाहरण जोया था। हवे ए उदाहरणों पर थी आपने थोड़ा आगर वधीए अने इलेक्ट्रॉन रचना पर थी शू शू जाणी शकाय छे एनी चर्चा आ लेक्चर में करीशुं। खास आ लेक्चर में बतावामां आवती माहिती तमने बुक में नहीं मळे माटे इलेक्ट्रॉन रचना पर थी शू शू समझी शकाय छे एक खूब ज जानवू अगत्यनुं छे। तमारी मेहनत अर्धी ओछी थई जशे ने तमे ओछा टाइम में एम सीक्यू सॉल्व करी शकशो। चलो पहला तो इलेक्ट्रॉन रचना थोड़ा आगे बढ़िए जो उदाहरण जोया था ये उदाहरणों पर थोड़ा आगे बढ़िए। तो स्टैंडर्ड 11 साइंस सब्जेक्ट केमिस्ट्री बात कर रहे हैं अपने इलेक्ट्रॉन रचना की। चलो हाइड्रोजन माटे इलेक्ट्रॉन रचना जोई थी लिथियम माटे जोई थी। चलो फरी थी याद करा लो हाइड्रोजन माटे इलेक्ट्रॉन रचना थती थी परमाणु क्रमांक 1 माटे हाइड्रोजन 1 माटे 1s1 आ रीते इलेक्ट्रॉन रचना थती हती। चलो एज रीते हीलियम माटे वात करिए हीलियम माटे परमाणु क्रमांक थशे बे। इलेक्ट्रॉन की संख्या कितनी बे। चलो परमाणु क्रम इलेक्ट्रॉन रचना दर्शावानो क्रम कयो हतो तो अहीं लखी दऊं छूं सरळता रहे बधाने लखवामां 1s 2s 2p 3s 3p 4s 3d 4p આ રીતે આગળ વધતા જવો આ રીતે ઇલેક્ટ્રોન રચના દર્શાવવાનો ક્રમ હતો। ચલો બે પરમાણુ ક્રમાંક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 તો 2 માટે સૌપ્રથમ ઇલેક્ટ્રોન સામાં દર્શાવવાના 1s માં ચલો s માં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય તો આપણે શીખી ગયા કેટલા 2 આપણે શીખી ગયા છે કે s માં મહત્તમ 2 ભરાય p માં મહત્તમ 6 ભરાય d માં મહત્તમ 10 ભરાય અને f માં મહત્તમ 14 ભરાય આવું આપણે લાસ્ટ લેક્ચર માં શીખી ગયા છે છતાં યાદ કરાઈ દઉં। ચલો હીલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન ની સંખ્યા 2 માટે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે શું થશે સૌપ્રથમ 1s 1s માં કેટલા ઇલેક્ટ્રોન ભરાય મહત્તમ 2 અને ભરવાના તાપમાન કેટલા બે આ ઉપરની ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે ફરીથી ઉપરની ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે યાદ રાખો આ બે એક ઇલેક્ટ્રોનની સંખ્યા છે। ચલો એના પછી લિથિયમ માટે વાત કરીએ પરમાણુ ક્રમાંક 3 માટે લિથિયમ इलेक्ट्रॉन की संख्या कितनी 3 माटे इलेक्ट्रॉन रचना શું થશે સૌપ્રથમ 1s માં 1s માં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય 1s માં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય તો 2 વધે કેટલા 1 તો આગળ વધતા સામાં 2s માં 1 અને તે इलेक्ट्रॉन रचना आपने लास्ट लेक्चर में सीखा है। हवे परमाणु क्रमांक 4 की बात करिए बेरिलियम इलेक्ट्रॉन की संख्या कितनी 4 तो इलेक्ट्रॉन रचना શું થશે चलो इलेक्ट्रॉन रचना परमाणु क्रमांक 4 माटे इलेक्ट्रॉनिक संख्या पण 4 तो इलेक्ट्रॉन 4 भरवाना छे 1s માં મહત્તમ 2 ભરાય બીજા બાકી રહે 2 તો બીજા 2s માં પણ મહત્તમ 2 ભરી શકાય તો આ રીતે એટલા કે છે કે 1s2 2s2 સમજાય છે બરાબર।
સમજાઈ ચલો તમે મને કહેશો હવે પાંચ પરમાણુ ક્રમાંક બોરોન પરમાણુ ક્રમાંક પાંચ બોરોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કેટલી થશે પરમાણુ ક્રમાંક હોય એટલી જ તો કેટલી પાંચ આ પાંચ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે ઇલેક્ટ્રોન રચના શું થશે સૌ પ્રથમ વનેશમાં કેટલા વનેશમાં બે ચલો ટુ એસમાં મહત્તમ કેટલા ભરી શકાય બે હજુ ઇલેક્ટ્રોન ખૂટ્યા કેટલા તો બેન બે ચાર થયા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે તો ટુ એસ થી આગળ વધતા ટૂંકીમાં કેટલા ચલો કુલ ઇલેક્ટ્રોન સરવાળો બે પ્લસ બે પ્લસ એક કેટલા પાસ થાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે સમજાય છે થોડા હવે હાર્ડ લઉં છું સિમ્પલ 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 છે આ બધા હવે થોડા હાર્ડ લઉં છું એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ ક્લોરિન ક્લોરિન માટે નવ પરમાણુ ક્રમાંક થશે નવ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે નવ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા નવ હોવાથી ઇલેક્ટ્રોન રચનામાં નવ ઇલેક્ટ્રોન ભરવા પડશે કઈ રીતે ભરશો સૌ પ્રથમ વનેશ વનેશમાં કેટલા બે સેકન્ડ ટુ એસ ટુ એસમાં કેટલા બે પછી શું આવે છે ટુ પી કેટલા ઇલેક્ટ્રોન ભરાયા ચાર ચલો પીમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાય કેટલા ભરી શકાય છ તો ખૂટે છે કેટલા પાંચ તો પાંચ ઇલેક્ટ્રોન ભરી શકાય છ સુધી ભરી શકાય પણ આપણે ઇલેક્ટ્રોન નવ દર્શાવવાના છે તો આ ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના થઈ જશે ઓકે સમજો છો પ્રેક્ટિસમાં આવશે સિમ્પલ થતું જશે શાંતિથી બે થી ત્રણ ઉદાહરણ જાતે કરવાનો ટ્રાય કરશો એટલે તમે આમાં થોડા ઇઝી ઇઝી તરીકે લેશો ને પણ જો તમે પ્રેક્ટિસ ના કરી તો તમારા માટે આ એટલું જ હાર્ડ બની જશે હોય ચલો એ જ રીતે વાત કરીએ ક્લોરિન ક્લોરિન એટલે સત્તર પરમાણુ ક્રમાંક સત્તર હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી સત્તર ઇલેક્ટ્રોનની સંખ્યા સત્તર હોવાથી ઇલેક્ટ્રોન કેટલા ભરવા પડશે સત્તર એ સત્તર ઇલેક્ટ્રોન ભરવા માટે ધ્યાન રાખજો થોડા વધારે ઇલેક્ટ્રોન છે માટે ભૂલ પડી શકે એમ છે તો હું ક્લોરિન સત્તર માટે ઇલેક્ટ્રોન રચના લખું છું ચલો સૌ પ્રથમ વનેશમાં બોલો બધા કેટલા બે પછી ટુ એસમાં બે ટુપીમાં ભરવાના છે સત્તર ટુપીમાં કેટલા ભરી શકાય મેક્સિમમ છ કેટલા થયા બે બે ચાર ને છ દસ હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી હજુ સાત ઇલેક્ટ્રોન તો આ સાત ઇલેક્ટ્રોન માટે થ્રી એસમાં હજુ બે અને થ્રી પીમાં કેટલા થ્રી પીમાં કેટલા ભરી શકાય બે બે ચાર છ દસ બે બાર ને ખૂટે કેટલા પાંચ તો થ્રી પી ફાઈવ આ ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના થઈ ઓકે વધારે પરમાણુ ક્રમાંક હોય તો ડરી જવાની જરૂર નથી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ભરતા જતા તમે ઇલેક્ટ્રોન રચના ભરી શકશો ચલો થોડા હજુ હાર્ડ લઈએ વાત કરીએ ડી વિભાગની ડી વિભાગના તત્વની વાત કરીએ તો એસસી એસસીનો પરમાણુ ક્રમાંક છે એકવીસ તો પરમાણુ ક્રમાંક એકવીસ હોવાથી પરમાણુ ક્રમાંક એકવીસ હોવાથી તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે એકવીસ
અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા 21 હોય તો ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટે શરૂઆત કરો 1s થી તો થશે 1s2 2s2 2p6 3s2 3p6 2 2 4 6 10 2 12 6 18 18 ફૂટ્યા કેટલા 3 જ 21 થવા માટે તો 4s2 બે જ બની શકાય અને પછી 3d માં આ રીતે sc 21 પરમાણુ ક્રમાંક માટે ઇલેક્ટ્રોન રચનાઓ બની શકાશે ચલો આયન fe 26 પરમાણુ ક્રમાંક 26 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 26 તો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થશે તો fe 26 માટે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 કેટલા થયા 2 2 4 6 10 2 12 6 18 26 કરવા માટે હજુ ઘણા બાકી છે તો આગળ વધતા 4s2 હવે કેટલા ગુણ્યા 2 2 4 6 10 2 12 6 18 2 20 6 ઇલેક્ટ્રોન ખૂટે છે 6 ઇલેક્ટ્રોન માટે આગળ વધતા 3d6 ડી માં કેટલા ભરી શકાય મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન તો હજુ 6 જ ભરાયા છે વાંધો નથી તો આ રીતે ઇલેક્ટ્રોન રચના ભરી શકાય હવે ઇલેક્ટ્રોન રચના પરથી શું શું ખબર પડે એ ખૂબ જ જાણવા જેવી વાત છે જોતા જાઓ ચલો હાઇડ્રોજન નું સ્થાન ક્યાં છે આવર્ત કોષ્ટક પેલા સમૂહમાં પહેલો જ તત્વ છે ને આ રીતે જે ઇલેક્ટ્રોન રચના એક જ સમૂહની વાત કરું છું અત્યારે આ રીતે હાઇડ્રોજન લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ આ રીતે છે આ સમૂહ નંબર 1 છે ચલો આ પહેલી લાઈનને શું કહેવાશે આવર્ત 1 આ બીજી લાઈનને શું કહેવાશે બીજો આવર્ત ત્રીજો આવર્ત ચોથો આવર્ત 5 6 અને આ 7 આ આવર્તની સંખ્યા છે અને આ સમૂહ છે સમૂહ તો બધા માટે કેવો થશે એક જ પણ આવર્ત આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 અને 7 ચલો એમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું હતી પરમાણુ ક્રમાંક 1 માટે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આ રીતે આપણે 1s1 લખી શરૂઆત તો 1s1 પરથી શું ખબર પડે છે જો દાદા આ આગળનો આંકડો જે આ 1s1 માં આ આંકડો આવર્ત દર્શાવે છે શું દર્શાવે છે આવર્ત જો તો પેલો આવર્ત છે હા ચલો આ s શું દર્શાવે છે તો s દર્શાવે છે બ્લોક કયા બ્લોકમાં તત્વ છે તો કયા બ્લોકમાં છે આ s બ્લોક ઓકે અને ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા શું દર્શાવે છે તો આ દર્શાવે છે સમૂહ ઓકે પહેલા બ્લોકમાં s સમૂહમાં અને s બ્લોકમાં પહેલા આવર્તમાં અને પહેલા સમૂહમાં તત્વ રહેલું છે એ તેની ઇલેક્ટ્રોન રચના પરથી ખબર પડે હંમેશા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પર જ આધાર રાખે ઓકે એક્ઝામ્પલ તરીકે ચલો બીજાની વાત કરીએ લિથિયમ ચલો લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3 પરમાણુ ક્રમાંક 3 હોવાથી ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 ચલો છેલ્લો ઇલેક્ટ્રોન સેમાં ભરાય છે સેમાં ભરાય છે 2s માં તો આ 2s1 શું સૂચવે છે તો 2s1 માં આ વસ્તુ શું સૂચવે તેનો આવર્ત આ s શું સૂચવે તો બ્લોક અને આ 1 શું સૂચવે તો
સરું તો આ લિથિયમ તત્વ બીજા આવર્તમાં હા વાત સાચી છે એસ બ્લોકમાં હા વાત સાચી છે અને પહેલા સમૂહમાં હા એ પણ સાચું છે તો ઇલેક્ટ્રોન રચના પરથી તત્વનું સ્થાન જાણી શકાશે ઓકે આ તો પહેલા સમૂહની વાત કરું છું હું બધા સમૂહ માટે દરેક તત્વ માટે હું સમજાવીશ ચલો આગળ જોતા સોડિયમ સોડિયમ એને માટે પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s1 ઓકે ચલો છેલ્લો ઇલેક્ટ્રોન સેવા પર આવી છે 3s1 ચલો આ શું સૂચવે આવર્ત s શું સૂચવે બ્લોક અને આ 1 શું સૂચવે છે સમૂહ જો આ તો છે એવું સોડિયમ ત્રીજા આવર્તમાં s બ્લોકમાં અને પહેલા સમૂહમાં રહેલું તત્વ છે તો ઇલેક્ટ્રોન રચના પરથી તત્વનું સ્થાન જાણી શકાશે પરમાણુ ક્રમાંક જાણતા હોય તો તેની ઇલેક્ટ્રોન રચના જાણી શકાય અને ઇલેક્ટ્રોન રચના પરથી તેનું સ્થાન જાણી શકાય કયા બ્લોકમાં રહેલું છે તે જાણી શકાય આ ઇલેક્ટ્રોન રચના જેમ એસ બ્લોક માટે શીખ્યા તે રીતે પી બ્લોક માટે પણ થઈ શકે ડી માટે પણ થઈ શકે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું આપણે